नमस्कार मित्रों, हूँ परेश चावड़ा, एज सफरमा फरी आपनों हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे वात करीशुं मातृत्व लाभ संशोधन विधेयक 2016 अंतर्गत। तो चालो जोईए आ महत्वनी जानकारी माटेनो वीडियो। सब प्रथम शुरुआत करिए मातृत्व लाभ संशोधन विधेयक 2016 अंतर्गत। तो अहीं 9 मार्च 2017 ना रोज देशनी संसद में आ विधेयक पारित करवामां आवेल। मित्रों, आपने जणावी दईए के गया वर्षे 11 ऑगस्ट 2016 ना रोज देशनी राज्यसभामां आ विधेयक पारित करवामां आवेल। त्यार पछीनी वात करीए तो मातृत्व लाभ संशोधक विधेयक 2016 विशे, के भाई संगठित क्षेत्रमां जे काम करनार माताओ छे एना माटे वेतन सहित रजाओनो लाभ मळे ते माटे 12 सप्ताहथी, એટલે કે આ જે 12 સપ્તાહ એને રજાનો લાભ મળતો, વધારીને એ લાભ 26 સપ્તાહનો કરવામાં આવેલ છે। મિત્રો, વાત કરીએ આ લાભ માતા બનનાર મહિલાએ 2 સંતાન થાય ત્યાં સુધી મેળવી શકાશે। મિત્રો, આપને વાત બીજી એ પણ જણાવીએ કે 3જા સંતાનમાં જે 12 સપ્તાહનો લાભ છે તે યથાવત મળવાપાત્ર રહેશે। એક મહત્વની વાત આપને એ પણ જણાવીએ, ઘણી બધી વખત સામાજિક સંબંધોમાં અધિકૃત માતા અથવા દત્તક માતા, તો તેને માટે પણ પોતાના બાળકને દત્તક લીધાની તારીખથી 12 સપ્તાહનો લાભ છે એ મળવાપાત્ર રહેશે। ત્યાર પછીની વાત કરીએ તો માતૃત્વ લાભ સંશોધક વિધેયક 2016માં એમ પણ કહેવામાં આવેલ છે કે 50થી વધારે કર્મચારી ધરાવતી સંસ્થાએ પોતાની સંસ્થામાં ઘોડિયાઘરની ઉપલબ્ધિ કરાવવી। ત્યાર પછીની વાત કરીએ તો કે આ ઘોડિયાઘરની અંદર, એટલે કે જે બાળકોને રમવાની જે જગ્યા છે અથવા રહેવાની જે જગ્યા છે, ત્યાં કામ કરવા આવનાર જે માતાઓ છે તેને પ્રતિદિન 4 વાર તેની મુલાકાતે જવા દેવી। બીજી વાત એ પણ કરીએ કે આ સુવિધા ન આપનાર સંસ્થા માટે સરકાર દ્વારા દંડ અથવા તો સજાની જોગવાઈ કરેલ છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો માતૃત્વ લાભ સંશોધન વિધેયક 2016માં, એટલે કે આ વિધેયકને શ્રમ અને રોજગાર મંત્રી બંડારુ દત્તાત્રેય દ્વારા રજૂ કરવામાં આવે। ત્યાર પછીની વાત કરીએ તો આ વિધેયકના નિયમોનું જે ઉલ્લંઘન કરે તે માટે, એટલે કે નિયમ ન પાળે તેને 3-6 માસની સજા અને 5,000 સુધીના દંડની જોગવાઈ છે। એટલે કે એ વ્યક્તિએ રૂપિયા 5,000 સુધીનો દંડ છે એ ભોગવવો પડશે। માતૃત્વ લાભના ક્ષેત્રે ભારત, જર્મની, જાપાન, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોને આ વિધેયક પારિત કરવાથી પાછળ છોડશે। ઉપરોક્ત જે દેશો જણાવેલા છે, ખાસ કરીને અહીંયા જર્મની, જાપાન, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ આ વિધેયક છે, એટલે કે આ કાયદો છે તે અસ્તિત્વમાં છે। એક અંદાજે સરકાર સંગઠિત ક્ષેત્રમાં મળતા લાભ પણ આ કાયદા અંતર્ગત આવરી લેવાનો પ્રયાસ કરશે, એટલે કે સંગઠિત અને અસંગઠિત બંનેની જે ભેદરેખા છે તેને દૂર કરવા માટે પ્રયત્ન કરશે। ત્યાર પછીની વાત કરીએ તો માતૃત્વ લાભ સંશોધક વિધેયક 2016ના ઉદ્દેશો, તો પહેલો ઉદ્દેશ એનો એવો રખાયો છે કે કાર્ય અને ઉત્પાદનમાં સ્ત્રીઓની સંખ્યા વધારવી, એટલે કે મહિલાઓની। બીજો ઉદ્દેશ એનો એવો છે કે આ સંશોધનથી 18 લાખ મહિલાઓને ફાયદો થશે। ત્રીજો ઉદ્દેશ, આ સંશોધનથી માતા અને બાળક બંનેને સારું જીવન ધોરણ પ્રાપ્ત થશે। અને ચોથો મુદ્દો, એટલે કે ચોથો ઉદ્દેશ, ભારતના એક સારા ભવિષ્યનું નિર્માણ થશે। ત્યાર પછીની વાત કરીએ મિત્રો, તો અન્ય દેશોની સરખામણીએ માતૃત્વના લાભ ભારતમાં, એમાં માતૃત્વ લાભ આપવામાં વિશ્વમાં ભારત છે એ 3જા સ્થાને છે। એટલે કે અહીંયા લખું છું, વિશ્વમાં 3જા સ્થાને કયો દેશ? તો કે ભારત। થોડીક વાત ભારત સિવાયના દેશોની કરીએ તો કેનેડા માતૃત્વના લાભ આપવા માટે વિશ્વમાં પ્રથમ નંબરે છે। અહીંયા આપણે લખવાનો પ્રયાસ કરીએ, કેનેડા જે માતૃત્વ લાભ માટેની રજા છે એ 50 સપ્તાહ આપે છે,
નોર્વે નામનો જે દેશ છે એ 44 સપ્તાહ આપે છે. ભારતને આ વિધેયક પારિત કરવાને કારણે આપણે એટલે કે ભારતમાં 26 સપ્તાહની જે લીવ છે એટલે કે રજા છે મંજૂર કરશું. સ્પેન અને ફ્રાન્સની વાત કરીએ, તો એ બંને દેશો છે એ 16 સપ્તાહનો સમય આપે છે. મેક્સિકો નામનો જે દેશ છે તે 15 સપ્તાહ આપે છે. દક્ષિણ આફ્રિકા છે તે 12 સપ્તાહ આપે છે. તો મિત્રો, બીજા દેશના વિશ્લેષણ પરથી આપણને ખ્યાલ આવી શકે કે ભારત દેશ છે એ માતૃત્વ લાભ આપવાની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચશે. ત્યાર પછીની વાત કરીએ તો દેશનો વિકાસ ક્યારે, જ્યારે દેશને સારા નાગરિકો મળી રહે ત્યારે દેશનો વિકાસ છે એ શક્ય બને. એટલે કે અહીંયા સારા નાગરિકો અપેક્ષિત છે અને સારા નાગરિકો લાવવા માટે સારું જીવન ધોરણ છે એ પણ જરૂરી છે, અને સારા જીવન ધોરણ માટે સર્વાંગીણ વિકાસ છે એ મહત્ત્વનો છે. જ્યારે આવા ક્ષેત્રોને આપણે પાર પાડી શકીશું ત્યારે દેશને સારા નાગરિકો મળશે અને તેનાથી દેશનો સારો વિકાસ પણ થશે. તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય તે માટે ભારત સરકાર દ્વારા આવા મહત્ત્વના વિધેયક પારિત કરવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો આજનો સવાલ, માતૃત્વ લાભ સંશોધક વિધેયક 2016 રાજ્યસભામાં ક્યારે પારિત કરવામાં આવેલ. આશા રાખીએ કે આ વિડીયો દ્વારા આપને રસપ્રદ માહિતી પ્રાપ્ત થઈ હશે. અંતમાં અમારા આ સવાલનો જવાબ આપ જરૂરથી આપજો અને કોમેન્ટ બોક્સમાં આપના સૂચનો પણ જરૂરથી લખશો. મિત્રો, આ વિડીયો આપ જોઈ રહ્યા છો તે એજુસફરના માધ્યમથી જોઈ રહ્યા છો. એજુસફર આપને એન્ડ્રોઇડ ફોન પર એક એપ્લિકેશન પણ પ્રોવાઈડ કરે છે, જે આપ પ્લે સ્ટોર પરથી મેળવી શકો છો, અને એ પણ એક વખત ડાઉનલોડ કર્યા બાદ એ ઓફલાઈન પણ વાપરી શકાય છે. તો અમારી એપ્લિકેશનને જરૂરથી ડાઉનલોડ કરશો, અમારા વિડીયોને જરૂરથી લાઇક કરશો, શેર કરશો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.